गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सातमा चैप्टरनी अंदर छेल्ला लेक्चर में इंडक्टर एने एसी सोर्स साथे जोड़ेलू होय अने एमां केवो इंडक्टर शुद्ध इंडक्टर जेनो ओमिक अवरोध शून्य होय एवा इंडक्टर वाला परिपथनी आपणे चर्चा करेली। परिपथमां मात्र इंडक्टर छे तो एमां वोल्टेजनुं सूत्र आपणे लखेलुं वी बराबर वी एम साइन ओमेगा टी, पछी प्रवाह नु सूत्र एने आधारे तैयार करेलू आई बराबर आई एम साइन ओमेगा टी माइनस पाई बाय टू, जेमा वोल्टेज अने प्रवाह वच्चे नो कड़ा तफावत पाई बाय टू जेटलो हतो, प्रवाह ए वोल्टेज करता कड़ामां पाई बाय टू जेटलो पाछळ हतो। पछी एमां पावर नी आपणे चर्चा करी, एटले के पावर वे केटलो होय, इंडक्टर धरावतो एसी परिपथ एमां पावर वे शुं अने एमां शुद्ध इंडक्टर, तो એમાં આપણે એવું સમજેલા કે પાવર વ્યય શૂન્ય હોય, એટલે એક આવર્તકાળ એક ચક્ર પર એક પૂર્ણ ચક્ર પર પાવરનું સરેરાશ મૂલ્ય આપણને શું મળતું હતું, શૂન્ય મળતું હતું। એ કેવી રીતે શૂન્ય થાય છે, અને આપણે કીધેલું કે ઇન્ડક્ટર છે એ પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જા મેળવે છે, જેટલી ઉર્જા મેળવે છે એટલી જ પરિપથને આપી દે છે, એટલે પોતે ઉર્જાનો વ્યય કરતું નથી, સંગ્રહ કરે છે, પણ સંગ્રહ કરેલી ઉર્જા પાછી પરિપથને તરત જ એ શું કરે છે, આપી દે છે। એ કેવી રીતે એમાં ઉર્જા આવે છે, કેવી રીતે ઉર્જાનો ઉર્જા પરિપથને પાછી આપી દે છે, એની ચર્ચા આપણે અહીંયા આકૃતિ પરથી કરીએ। જો અહીંયા પહેલી એક આકૃતિ આપણે બતાવી છે, એમાં એક ઇન્ડક્ટર બતાવ્યું છે, અહીંયા આ જે વચ્ચે એક નળાકાર જેવું આપણે બતાવ્યું છે એ એકચ્યુઅલી કોઈ આધાર છે, સોલેનોઇડ તો આપણે સમજેલા છે, સોલેનોઇડની અંદર જે વાહક તાર વીટેલો છે અને એનો આધાર જે બનાવેલો છે, ધારો કે આધાર તરીકે આપણે નરમ લોખંડ વાપર્યું, નરમ લોખંડ પર અલગ કરેલો વાહક તાર છે આપણી જોડે, તો એવું અહીંયા એક વાહક તાર વીટેલો છે, આ વાહક તારના આટા બતાવે છે આવી રીતે, એ છેડો અને આ બી છેડો। હવે જ્યારે આપણે પરિપથ ચાલુ કરીએ છીએ, એસી સોર્સ સાથે ઇન્ડક્ટર જોડેલું છે એમાં એસી સપ્લાય આપવાનું ચાલુ કરીએ છીએ, એ વખતે શું થતું હશે, તો જુઓ આ તો ઇન્ડક્ટર બતાવ્યું આપણે, પ્રવાહ વહેતો હોય ત્યારે એનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, તો સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે મળે છે એ પ્રમાણે આપણે બતાવ્યું છે, આ આકૃતિ એવી છે, એટલે એક પ્રકારનું સોલેનોઇડ જ છે એવું સમજો। બીજી આકૃતિમાં આપણે બધા જુદા જુદા ચાર આલેખો બતાવ્યા છે, કયા કયા આલેખ છે પહેલા જોઈ લઈએ, જુઓ એક તો આ વોલ્ટેજ લખેલું છે ગ્રીન કલરથી આપણે આ દોરેલું છે, વોલ્ટેજનો આલેખ, આમ તો સાઇન વિધેય પ્રમાણે આપણે લઈએ તો જીરો સમયે વોલ્ટેજ જીરો હોય, પણ આ જીરો સમય નથી, એના પહેલાનો એક જીરો અહીંયા હતો પણ આપણે બતાવ્યું નથી આકૃતિમાં, વોલ્ટેજ મહત્તમ હોય તો એ વખતે પ્રવાહ શૂન્ય હોય, બંનેની કળાનો પાઈ બાય ટુ જેટલો તફાવત છે, એટલે વોલ્ટેજ આપણે મહત્તમથી અહીંયા આકૃતિમાં શરૂ કર્યા છે, મહત્તમ વોલ્ટેજ છે એ વખતે પ્રવાહ શૂન્ય, પ્રવાહ એટલે આ બ્લેક પેનથી આપણે બતાવ્યું છે, તે બ્લેક કલરથી જે લાઈન દોરી હતી, વોલ્ટેજની લાઈન એટલે આ ગ્રીન કલર, કદાચ ઝાંખો તમને દેખાતો હશે પણ આ લાઈન જો એની ઉપર પેનથી અહીંયા બતાવું છું તમને, આ વોલ્ટેજની લાઈન છે મહત્તમથી શરૂ થાય છે અને આ આ લાઈન છે વોલ્ટેજની છે, આ એક ચક્ર પૂરું થાય તેવા સુધીમાં વોલ્ટેજ અહીંયા મહત્તમ થઈ ગયા વોલ્ટેજ, પછી પ્રવાહ એટલે આ ડાર્ક લાઈન બતાવી કાળી લાઈન બતાવી છે તે પ્રવાહ, તો આ પ્રવાહની લાઈન છે, જે વખતે વોલ્ટેજ મહત્તમ જે વખતે પ્રવાહ શૂન્ય છે, અહીંયા વોલ્ટેજ શૂન્ય થાય છે તો પ્રવાહ મહત્તમ થયો છે, એટલે પ્રવાહ મહત્તમ વોલ્ટેજ શૂન્ય, પાછું પ્રવાહ શૂન્ય થયો ત્યારે વોલ્ટેજ મહત્તમ થયો છે, અહીંયા આ વોલ્ટેજ મહત્તમ છે પ્રવાહ શૂન્ય છે, ત્યારે પાછો પ્રવાહ અહીંયા મહત્તમ થયો ત્યારે વોલ્ટેજ શૂન્ય થાય છે, પ્રવાહ શૂન્ય થાય ત્યારે વોલ્ટેજ મહત્તમ થાય, એટલે એક લાઈન વોલ્ટેજની અને એક લાઈન આ પ્રવાહની, પછી પ્રવાહની ઉપર રેડ કલરથી આ લાઈન બતાવી છે જેમાં આપણે લખ્યું છે ફ્લક્સ, આ ફ્લક્સનું ફ્લક્સ બતાવ્યું છે, ફ્લક્સ પણ વેરી થતું છે, જેમ પ્રવાહ બદલાય છે એમ ફ્લક્સ પણ બદલાય છે, અને ચોથી લાઈન જે બતાવી છે આપણે બ્લુ લાઈનથી આ ઉર્જા બતાવી છે, આ ઉર્જા 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 બરાબર, જો હું વોલ્ટેજની વાત કરું તો અડધો શૃંગ અહીંયા છે, એક આખું શૃંગ હોવું જોઈએ એનો અડધો ભાગ અહીંયા છે અને બીજો અડધો શૃંગ અહીંયા છે, એટલે એક શૃંગ થયો વોલ્ટેજનો અને એક ગર્ત અહીંયા છે, એટલે એક પૂર્ણ ચક્ર જેટલા સમયમાં એક પૂર્ણ ચક્ર થાય એટલામાં વોલ્ટેજ માટે શું હોય તો એક શૃંગ મળે જે બે ભાગમાં વહેંચાયેલું છે અને એક ગર્ત મળે, પ્રવાહમાં પણ એવું છે, જુઓ એક પૂર્ણ ચક્રમાં એક શૃંગ છે એક ગર્ત છે, ફ્લક્સમાં એવું છે એક શૃંગ છે એક ગર્ત છે,
પણ ઉર્જામાં બે શૃંગ છે બે ગર્ત છે આ લેખ થયો હવે કેવી રીતે એને સમજવાનું છે તો જો 0 થી 1 સુધીમાં 0 થી 1 સુધી એટલે ધારો કે અહીંયા હું 0 સમયે વોલ્ટેજ મહત્તમ ગણું છું અને પ્રવાહ શૂન્ય ગણું છું 0 સમયે વોલ્ટેજ મહત્તમ અને પ્રવાહ શું ગણું છું શૂન્ય જો કોસ વિધેય પ્રમાણેના વોલ્ટેજ આપડા હોય તો આવો આલેખ મળે બીજી રીતે સમજવું હોય તો એટલે તમે એવું સમજો કે કોસ વિધેય પ્રમાણેનો આલેખ હોય તો 0 સમયે વોલ્ટેજ મહત્તમ હોય અને પ્રવાહ શું હોય શૂન્ય હોય પ્રવાહ હવે વધતો જાય છે અને વોલ્ટેજ ઘટતો જાય છે 0 થી 1 માં હું 0 થી 1 ની સ્થિતિ બતાવું 0 થી 1 માં પ્રવાહ ધન છે વોલ્ટેજ પણ ધન છે તો પ્રવાહ અને વોલ્ટેજનો ગુણાકાર ધન થાય અને પાવર p બરાબર vi આવું સૂત્ર છે આપણી જોડે એટલે અહીંયા એકમ સમયમાં ઉર્જા અથવા તો આ ઉર્જા છે એ ધન છે બુકમાં તમે જોજો બુક તો આટલો ભાગ છાયાંકિત કરેલો છે જેમાં પ્લસ બતાવ્યું છે એટલે ઉર્જા ધન છે ઉર્જા ધન એનો મતલબ ઉર્જા એટલે એકમ સમયમાં પાવર આપણે એવું લઈએ છીએ તો અહીંયા ઉર્જા અથવા પાવર ધન છે એનો મતલબ કે ઇન્ડક્ટર છે એ પરિપથ પ્રાપ્તિ સ્થાનમાંથી ઇન્ડક્ટર છે એ પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જાનું શું કરે છે શોષણ કરે છે ઇન્ડક્ટર પ્રાપ્તિ સ્થાન એટલે કે એસી પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જા મેળવે છે ઇન્ડક્ટર ઉર્જા મેળવે છે કયા સમયે તો અહીંયા જુઓ એ છેડેથી ઇન્ડક્ટરના આ છેડે પ્રવાહ દાખલ થાય છે અને આ બી છેડેથી પ્રવાહ બહાર નીકળે છે પ્રવાહની વાત કરું છું તો પ્રવાહ જો આવી રીતે વહેતો હોય આવી રીતે તો મારે આંગળીઓ છે એ આમ રાખવાની અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર એટલે અહીંયા જુઓ ચુંબકીય ક્ષેત્ર આ બાજુ ક્ષેત્રરેખા જ્યાંથી બહાર નીકળે ઇન્ડક્ટરમાંથી એ ઇન્ડક્ટરનો ઉત્તર ધ્રુવ બને અને જ્યાં દાખલ થાય તે દક્ષિણ ધ્રુવ આપણે ગજિયા ચુંબકમાં આવું લેતા હતા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળે અને દક્ષિણ ધ્રુવમાં શું થાય દાખલ થાય અને બંધ ગાળો રચે એટલે ઇન્ડક્ટરનો આ બાજુનો છેડો ઉત્તર ધ્રુવ બને છે આ બાજુનો છેડો દક્ષિણ ધ્રુવ બને છે એટલે ચુંબકીય ક્ષેત્રરેખાઓ આવી રીતે છે બુકની અંદર ખાલી આટલો ભાગ છે અહીંયા તમે જોશો તો આ એરો અંદર બતાવે છે ખોટા બતાવે છે અહીં બહાર આવે ઉત્તર ધ્રુવમાંથી બહાર આવે દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય એક જ પહેલી આકૃતિ આવી ચાર આકૃતિ બતાવી છે 0 થી 1 માટે એક આકૃતિ પછી 1 થી 2 માટે આવી બીજી અલગ આકૃતિ 2 થી 3 માટે અલગ આકૃતિ 3 થી 4 માટે અલગ આકૃતિ એમાં ફેરફાર શું છે આકૃતિ એની જ છે પણ આ દિશાઓ બદલી છે પ્રવાહની દિશા અને આ ક્ષેત્ર રેખાઓની દિશા એટલે પોલારિટી પણ બદલાય દિશા બદલાય એટલે પણ 0 થી 1 ની વાત કરું 0 થી 1 એટલે આટલો ભાગ હવે આટલા ભાગની અંદર તમે જોશો તો વોલ્ટેજ આ પહેલા ભાગની અંદર વોલ્ટેજનું મૂલ્ય ધન છે ઘટે છે ખરું પણ ધન જ કહેવાય આટલાથી ઉપરના ભાગમાં હોય તે ધન અને નીચેના ભાગમાં હોય તે ઋણ પણ હજુ વોલ્ટેજ આ પહેલા ભાગમાં તો ધન જ છે પ્રવાહ પણ વધતો જાય છે અને અહીં સુધી પહેલા ભાગની અંદર 0 થી 1 માં પ્રવાહ પણ ધન છે વોલ્ટેજ પણ ધન છે વોલ્ટેજ ઘટે છે ખરું પણ ધન તો છે એટલે બે ધન સંખ્યાઓનો ગુણાકાર કરું p બરાબર vi પ્રમાણે તો ગુણાકાર મને ધન મળે એટલે ઉર્જા ધન છે ઉર્જા ધન છે એનો મતલબ કે ઇન્ડક્ટર છે એ પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જાનું શોષણ કરે છે એટલે ઇન્ડક્ટર પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જાનું શોષણ કરે એટલે ઇન્ડક્ટરે ઉર્જા મેળવી લીધી પોતાનામાં અને ઉર્જા મેળવે એ વખતે શું થાય તો અહીંયા જે નરમ લોખંડ જે આપણે રાખ્યું છે એનું મેગ્નેટાઇઝેશન થાય મેગ્નેટાઇઝેશન થવું એનો મતલબ પ્રવાહ 0 થી વધીને મહત્તમ થયો પહેલા એક ભાગમાં 0 થી 1 માં એટલે બધી ડાયપોલ્સ જે હતી મેગ્નેટિક ડાયપોલ એ ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ એટલે અંદર જે નરમ લોખંડ આપણે મૂકેલું છે જેની પર તાર વીટેલો છે એ નરમ લોખંડ છે એનું મેગ્નેટાઇઝેશન થયું એટલે કોર કેન્દ્રીય ભાગ એટલે કોર કોર જે છે કોરનું જે દ્રવ્ય છે એનું શું થયું મેગ્નેટાઇઝેશન થયું અને ઉર્જા ધન એનો મતલબ કે ઇન્ડક્ટરે
પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જાનું શોષણ કર્યું, પોતાનામાં ઉર્જા સંગ્રહ કરી લીધી. કેટલી ઉર્જા? તો અહીંયા આ આલેખ ભાગ આટલો જે ભાગ મળે છે એટલી. બુકમાં છાયાંકિત કરેલો છે, આપણે બધું ગરબડ ના થાય એટલે છાયાંકિત નથી કરતા, પણ આ બ્લુ લાઈન આપણે જે બતાવી છે આટલો ભાગ, આ ભાગ વડે ઘેરાતું ક્ષેત્રફળ એટલી ઉર્જા, એવી રીતે ઉર્જા એને મેળવી જે ધન છે. હવે એક થી બે માં શું થાય? હવે એક થી બે ની વાત કરું છું તો એક થી બે માં પ્રવાહ તો ધન જ છે પણ ઘટતો જાય, અને વોલ્ટેજની લાઈન તમે જોશો તો વોલ્ટેજ અહીંયા આ વોલ્ટેજ આ આડી લાઈન છે એનાથી નીચે આવી ગયો એટલે આ વોલ્ટેજ ઋણ છે, ઋણ મૂલ્ય વધતું જાય છે. એટલે વોલ્ટેજ ઋણ છે, પ્રવાહ ઘટતો જાય ભલે પણ ધન છે, અને પ્રવાહ જ્યાં સુધી અહીંયા વધતો જાય છે એમ ઇન્ડક્ટર સાથે સંકળાયેલું ફ્લક્ષ પણ વધીને મહત્તમ થાય છે, પ્રવાહ મહત્તમ થાય ત્યારે, અને પ્રવાહ ઘટતો હોય ત્યારે ફ્લક્ષ પણ ઘટવા લાગે ને અહીંયા આવે ત્યારે ઝીરો થઈ જાય ફ્લક્ષ. ફ્લક્ષ ઝીરો થઈ ગયો એનો મતલબ કે હવે એની સાથે કોઈ ઉર્જા સંકળાયેલી નથી. આટલે એક્ઝેક્ટ આટલાની વાત છે, પણ હું ઝીરો એક થી બે ની વચ્ચેની વાત કરું તો અહીંયા ધારો કે પ્રવાહનું મૂલ્ય ધન, અહીંયા વોલ્ટેજનું મૂલ્ય ઋણ, એટલે એક થી બે માં ઝીરો થી એક ને બદલે હવે શું લખું? એક થી બે માં પ્રવાહ ધન અને વોલ્ટેજ કેવા? ઋણ. હવે એ બેનો ગુણાકાર કરીએ તો ઉર્જા કેવી થાય? ઋણ. ઉર્જા ઋણ થઈ એનો મતલબ શું? આટલો અહીંયા બ્લુ ભાગ છે જો આ, તો ઉર્જા ઋણ કહેવાય. બુકમાં જો તમે માઇનસ કરેલું છે તો ઇન્ડક્ટર પ્રાપ્તિ સ્થાનને ઉર્જા પરત આપી દે છે, મેળવે છે ને ઇન્ડક્ટર પ્રાપ્તિ સ્થાનને ઉર્જા પાછી આપે છે, એટલે કે ગુમાવે છે. ઇન્ડક્ટર છે એ ઉર્જા ગુમાવે છે, પણ ગુમાવે એનો મતલબ પરિપથને આપી દે છે. ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થતો નથી, ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થતો નથી, પરિપથને ઉર્જા પાછી આપી દે છે. પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવી અને પાછી પ્રાપ્તિ સ્થાનને પાછી એવું નહીં પણ પરિપથને, જે પરિપથ તમે વાપરતા હોય પરિપથને ઉર્જા પાછી મળી જાય છે. ઇન્ડક્ટર આવું કરશે કયા ભાગમાં? એક થી બે માં. પણ એ ઉર્જા ઋણ છે, ઋણ છે એનો મતલબ કે પાછી આપી દીધી, ધન છે એનો મતલબ મેળવી અને ઋણ એનો મતલબ પાછી આપી દીધી. તો એક થી બે માં એવું થાય છે. પછી બે થી ત્રણ માં શું થાય છે? તો બે થી ત્રણ માં તમે જુઓ પ્રવાહની લાઈન છે આ કાળી લાઈન બ્લેક, વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધતો જાય છે એટલે કે ઋણ છે પ્રવાહ, અને વોલ્ટેજ પણ અહીંયા આ ભાગમાં અહીંયા આટલા ભાગમાં વોલ્ટેજ પણ ઋણ છે. તો આ ભાગની અંદર વોલ્ટેજ અને પ્રવાહ બંને ઋણ છે. કયા ભાગમાં? બે થી ત્રણ માં. બે થી ત્રણ માં પ્રવાહ ઋણ અને વોલ્ટેજ પણ ઋણ. તો ઉર્જા કેવી થઈ જાય? બેનો ગુણાકાર કરો તો બે ઋણ સંખ્યાઓનો ગુણાકાર કરીએ એટલે ધન. તો ઇન્ડક્ટર શું કરશે? પાછું પરિપથમાંથી ઉર્જા મેળવશે, પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જા શું કરશે? મેળવશે. બે થી ત્રણ નંબરનો વિભાગ છે એમાં. હવે જુઓ એક થી બે નંબરનો વિભાગ છે એમાં આ છેડો પ્રવાહ અહીંથી દાખલ થયો, ઉત્તર ધ્રુવ છે દક્ષિણ ધ્રુવ છે, હજુ પ્રવાહ ઘટે છે પણ દિશા બદલાઈ નથી એટલે આ ઉત્તર અને દક્ષિણ, પણ ચુંબકીય ક્ષેત્ર અંદર ઘટશે. કેમ કે પ્રવાહ ઘટ્યો? સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે બી બરાબર મ્યુ ઝીરો એન આઈ, આઈ ઘટે તો બી પણ શું થાય? ઘટે. બી ઘટે એનો મતલબ કે ડી મેગ્નેટાઇઝ થાય છે, વચ્ચેનો ભાગ જે છે કોર ભાગ છે એ ડી મેગ્નેટાઇઝ થાય છે, અને અહીંયા પહોંચી જાય એટલે સંપૂર્ણપણે ડિમેગ્નેટાઇઝ થઈ ગયો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ના. હવે પ્રવાહની દિશા ઉલટાય છે. કયા ભાગમાં? બે થી ત્રણ માં. બે થી ત્રણ માં પ્રવાહની દિશા ઉલટાય એટલે પ્રવાહ એ થી દાખલ થતો હતો એને બદલે પ્રવાહ ક્યાંથી દાખલ થાય છે? બી થી દાખલ થાય અને એ થી બહાર આવે. જો આવું થાય તો પછી આ ચુંબકીય ક્ષેત્રની દિશા પણ શું થાય? બદલાય. અહીંયા બધે ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટી થઈ જાય. બે થી ત્રણ નંબરનો વિભાગ છે એમાં. તમે બુકમાં આકૃતિ જોશો એટલે ખ્યાલ આવશે, ત્રીજી આકૃતિ જે આપી છે એ ત્રીજી આકૃતિમાં આ એરોની દિશા ટૂંકમાં ઉલટી કરી દેવાની છે, અને આ છેડો ઉત્તરને બદલે કયો બને? દક્ષિણ. અને આ છેડો દક્ષિણ હતો એ કયો બની જાય? ઉત્તર. બે થી ત્રણ માં એટલે અહીંથી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે આમ, એટલે આ બાજુ આવે ક્ષેત્ર રેખા, આ બાજુ બતાવો એટલે અહીંથી બહાર નીકળે ઉત્તરમાંથી, બરાબર. આ બે થી ત્રણ વિભાગ, પણ ઉર્જા તો ધન જ મળે આપણને. કેમ કે બંને ઋણ છે, પ્રવાહ પણ ઋણ વોલ્ટેજ પણ ઋણ, એટલે ઉર્જા ધન. તો ઇન્ડક્ટર છે પાછું પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જા મેળવશે,
અને 3 થી 4 માં હવે તમે સમજી શકશો વોલ્ટેજ ધન છે પણ પ્રવાહ તો હજુ ઋણ છે ઘટતો જાય છે પણ ઋણ છે ગુણાકાર ઋણ મળે એટલે ઊર્જા ઋણ થાય 3 થી 4 માં ઊર્જા ઋણ થાય એટલે પાછો ઇન્ડક્ટર જે પરિપથને ઊર્જા શું કરે છે આપી દે છે ખાસ ધ્યાન રાખો ઇન્ડક્ટર ઊર્જાનું શોષણ કરે છે પણ વ્યય કરતું નથી જેટલી ઊર્જા પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવે છે એટલી ઊર્જા પરિપથને પાછી આપી દે છે એટલે પોતાની પાસે કોઈ ઊર્જા રાખતું નથી અથવા ઊર્જાનો નાશ પણ કરતું નથી વિકિરણ સ્વરૂપે અથવા ઉષ્મા ઊર્જા સ્વરૂપે એટલે આપણે એવું કહી શકીએ કે આદર્શ ઇન્ડક્ટરમાં અથવા શુદ્ધ ઇન્ડક્ટરમાં પાવર વ્યય શૂન્ય હોય છે વ્યય નથી થતો ઇન્ડક્ટર પ્રાપ્તિ સ્થાનમાંથી ઊર્જા મેળવે છે એટલી જ ઊર્જા પાછી આપી દે છે જ્યારે અવરોધ વાળો પરિપથ હોય તો પહેલો પ્રશ્ન આ ચેપ્ટરમાં જે શીખેલા માત્ર અવરોધ ધરાવતો પરિપથ એમાં શું હતું અવરોધ છે એ પોતે ઊર્જા વેડફી દે છે વિકિરણ દ્વારા ઉષ્મા ઊર્જા સ્વરૂપે એટલે અવરોધ ગરમ થાય છે ધ્યાન રાખો આ ઇન્ડક્ટર આદર્શ ઇન્ડક્ટર લઈએ તો એ જેટલી ઊર્જા મેળવે છે એ ઊર્જા જે સ્વરૂપે મેળવે છે એ સ્વરૂપે પરિપથને શું કરે છે પાછી આપી દે છે એટલે અહીંયા પાવર વ્યય જેવું કશું હોતું નથી આ જ વસ્તુ આપણે કેપેસિટરમાં લઈશું કેપેસિટરનું કામ પણ ઇન્ડક્ટર જેવું જ છે કે પરિપથમાંથી ઊર્જા મેળવે છે મેળવેલી ઊર્જા પાછી બીજા અર્ધચક્રમાં પરિપથને પાછી આપી દે છે અહીંયા જુઓ આવર્તકાળનો ભાગ પાડવા જવું જીરો થી કેપિટલ ટી એવું લઉં ધારો કે આ જીરો સમય લો આ કેપિટલ ટી સમય લો કુલ આવર્તકાળ જેટલો સમય તો અહીંયા અડધો એટલે ટી બાય ટુ આવે અહીંયા ટી બાય ફોર આવે અહીંયા થ્રી ટી બાય ફોર આવે તો જીરો થી ટી બાય ફોર જેટલા સમયમાં આવર્તકાળના ચોથા ભાગ જેટલા સમયમાં ઇન્ડક્ટર પ્રાપ્તિ સ્થાનમાંથી ઊર્જા મેળવે છે પછી ટી બાય ફોર થી ટી બાય ટુ વચ્ચેના સમયગાળામાં પરિપથને ઊર્જા પાછી આપી દે છે ફરીથી ટી બાય ટુ થી થ્રી ટી બાય ફોર જેટલા સમયગાળામાં પાછી ઊર્જા મેળવે છે ઇન્ડક્ટર અને ફરીથી પાછી થ્રી ટી બાય ફોર થી ટી જેટલા સમયમાં ઊર્જા પરિપથને પાછી આપી દે છે એટલે એક પૂર્ણ ચક્ર દરમિયાન ઇન્ડક્ટર પરિપથમાંથી એટલે કે પ્રાપ્તિ સ્થાનમાંથી બે વખત ઊર્જા મેળવે છે અને મેળવેલી બધી જ ઊર્જા બે વખત પાછી આપી દે છે આવી પરિસ્થિતિ હોય ઇન્ડક્ટરમાં બરાબર શુદ્ધ ઇન્ડક્ટરની આપણે અહીંયા વાત કરીએ છીએ તો આ સમજૂતી આ ચાર આકૃતિઓ દોરી છે જીરો થી એક માટે એક થી બે માટે બે થી ત્રણ માટે ત્રણ થી ચાર માટે અને આ એક જ આકૃતિમાં બધું બતાવ્યું છે આલેખ તો એ ખાલી સમજૂતી આપે છે કે કેવી રીતે ઇન્ડક્ટરમાં પાવર વેવ શૂન્ય છે સમજાવો ઇન્ડક્ટરમાં થતો પાવર વેવ શૂન્ય છે યોગ્ય આકૃતિઓ દોરી સમજાવો તો દરેક આકૃતિની નીચે વોલ્ટેજ કેવા ધન છે કે ઋણ છે પ્રવાહ ધન છે કે ઋણ છે ઊર્જા ધન થશે કે ઋણ થશે ઇન્ડક્ટર ઊર્જા મેળવે છે કે ગુમાવે છે એટલા પોઈન્ટ્સ આપ્યા છે દરેક આકૃતિની નીચે અને આ જે ફિલ્ડ આપ્યું છે ચુંબકીય ક્ષેત્ર જે આપ્યું છે એની દિશા ખાસ ધ્યાન રાખો એક આકૃતિમાં થોડીક ખોટી દિશા બતાવી છે બરાબર તો આ એક પ્રશ્ન સમજવાનો પ્રશ્ન છે કોઈ નવું સૂત્ર આમાં તમારે તારવવાનું નથી બરાબર એટલે આકૃતિ પરથી જે સમજૂતી એની આપવાની છે બહુ મોટી સમજૂતી નથી આકૃતિઓ ખાલી આપી છે તમને જો હવે બીજો પ્રશ્ન કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ આપણે અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ એ સમજ્યા ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ સમજ્યા હવે કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ એટલે અહીંયા ઇન્ડક્ટરને બદલે આપણે કેપેસિટર જોડી દીધું એસી પ્રાપ્તિ સ્થાન તો આપ્યું જ છે વી બરાબર વીએમ સાઈન ઓમેગા ટી એટલે કે એસી પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ છે એસી પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ વી બરાબર વીએમ સાઈન ઓમેગા ટી આ પરિણામ નંબર એક આ પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ થયા એસી પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ હવે આની પરથી આપણે પ્રવાહનું સૂત્ર તૈયાર કરવું છે હવે જો વી વોલ્ટનો સપ્લાય આપેલો હોય તો કેપેસિટરના બે પ્લેટ વચ્ચેનો પીડી વી હોય અને એની પર પ્લેટ પરનો વિદ્યુતભાર કોઈ એક સમયે ધારો કે ટી હોય તો વ્યાપક સૂત્ર છે આપણી જોડે સી બરાબર ક્યુ અપોન વી એની પરથી વી બરાબર ક્યુ અપોન સી લેવાય બીજું આ એસી પરિપથ છે ડીસી પરિપથ હોય તો શું થાય
तो डीसी परिपथ नहीं अंदर धारो कि मैं यहाँ एसी प्राप्ति स्थान ने बदले बैटरी जोड़ी दीधी हो तो जीवी आप बैटरी चालू करिए એટલે કેપેસિટર ની કોઈ એક પ્લેટ જે બેટરી ના ધન ધ્રુવ સાથે જોડેલી હોય તે ધન બનતી જાય અને ઋણ ધ્રુવ સાથે જોડેલી હોય તે ઋણ બનતી જાય અને ધીરે ધીરે પ્લેટ પરનો વીજભાર વધતો જાય જેમ જેમ વીજભાર વધતો જાય એમ પ્રવાહનો વિરોધ કરે અને એક સમય એવો આવે કે પ્લેટ પરનો વીજભાર મહત્તમ થઈ જાય ધારો કે ધન પ્લેટ પરનો વીજભાર ધન વીજભાર મહત્તમ થાય તો ઋણ પરનો ઋણે મહત્તમ થાય એટલે પ્લેટ પરના વીજભારો મહત્તમ થઈ જાય પછી શું डीसी परिपथ की बात करो तो डीसी परिपथ की अंदर प्लेटों पर वीजभारों महत्तम थी गया मतलब कि कैपेसिटर फूल चार्ज थी गयु फूल्ली 100% चार्ज थी गयु पछी परिपथ में प्रवाह ने वहवा देत नहीं ए प्रवाह ने ब्लॉक कर दे एसी परिपथ में आवुं नथी एसी परिपथ में शू थाय के कैपेसिटर पहला अर्धचक्र दरमियान चार्ज थाय पहला अर्धचक्र दरमियान प्लेटों पर वीजभारों महत्तम बने पछी पाछा घटवा लगे घटीने शून्य बने एक अर्धचक्र पूरु थाय पाछा जीरो थई जाय पछी पोलारिटी उलटाई जाय एटले जे धन प्लेट हती ते ऋण बने ने ऋण हती ते धन बने जे वखते धन प्लेट पहली प्लेट धारो के आ धन बने छे ए वखते कैपेसिटर परिपथमांथी ऊर्जा मेळवे छे तो बीजा अर्धचक्र दरमियान परिपथ ने ऊर्जा शुं करे छे आपी दे छे एटले टूंकमां कैपेसिटर पेला इंडक्टर जेवुं ज परिपथमांथी ऊर्जा मेळवे परिपथ ने आपी दे पाछु मेळवे पाछु आपी दे पाछु मेळवे पाछु आपी दे एटले पावर वेव शून्य इंडक्टर में जो पावर वेव शून्य होता है कैपेसिटर में पण पावर वेव शू हो शून्य शुद्ध कैपेसिटर माटेनी बात छे बराबर तो एसी परिपथ नी अंदर कैपेसिटर सतत चार्ज डिस्चार्ज थया करे एक पूर्ण चक्र में बे वक्त चार्ज थाय बे वक्त डिस्चार्ज थाय जेवी रीते इंडक्टर में बे सुरंग अने बे घर मळता था ऊर्जा ना ए रीते आमां पण एवुं थाय આપણે નોર્મલ પંખાની અંદર કેપેસિટર જોઈએ પછી ઇલેક્ટ્રિક મોટર હોય તો એમાં કેપેસિટર હોય છે ઘણા એવા ઇલેક્ટ્રિક સાધનો હોય એસી પરિપથમાં જે વાપરતા હોય એમાં કેપેસિટરોનો ઉપયોગ થાય તો કેપેસિટરનું કામ એસી પરિપથમાં શું છે તો પરિપથમાંથી ઉર્જા મેળવવાનું એટલે પ્રાપ્તિસ્થાનમાંથી ઉર્જા મેળવવાનું અને પરિપથને એટલી ઉર્જા આપી દેવાનું આપણો નોર્મલ જે પંખો છે ધારો કે 2 ની સ્પીડ પર પંખો ચાલે છે અથવા 5 ની સ્પીડ પર તમે ફૂલ સ્પીડ પર પંખો ચલાવો છો तो ये स्पीड वधारे कहेवाय नॉर्मल जे आपणे एक बे के त्रण होय एना करता पांच नी स्पीड वधारे कहेवाय पण जो परिपथ नी अंदर जोड़ेलू कैपेसिटर काम करतु बंद थई जाय एटले के बगड़ी जाय फॉल्ट आवे एमां कोई कोई कारण थी तो पंखो पांच नी स्पीड पर जेटली स्पीड में फरतो हतो एटलो नहीं फरे हवे धीमे धीमे फरशे तमे एक नी स्पीड पर फेरवो के बे नी स्पीड पर फेरवो पंखो एकदम धीमो ज फरशे पछी पांच नी स्पीड में धीमो फरशे तमे इलेक्ट्रिशियन ने पूछशो के पंखो पहेला अमारा स्पीड में फरतो हतो પણ હવે પંખો એકદમ ધીમો ફરે છે તો એ તરત કહેશે કે કેપેસિટર ગયું હશે મતલબ કે બગડી ગયું હશે તમે કેપેસિટર રિપ્લેસ કરી દો નવું કેપેસિટર નાખી દો એટલે પંખો પાછો રેડી તો કેપેસિટર ખરાબ થઈ જાય તો આ આવું થાય પંખા તો પંખાને જે સ્પીડ વધારે સ્પીડ આપવાનું કામ કોનું છે કેપેસિટરનું કેપેસિટર શું કરે છે 0 થી T/4 જેટલા સમયની અંદર પરિપથ પ્રાપ્તિ સ્થાનમાંથી એકદમ વધારે ઊર્જા મેળવી લે છે અને એ ઊર્જા તરત જ પરિપથને આપી દે છે એક સેકન્ડમાં તો બે વખત ઊર્જા એક ચક્રમાં આવર્તકાર જેટલા સમયમાં એક સેકન્ડમાં નહીં પણ એક આવર્તકાર જેટલા સમયમાં બે વખત ઊર્જા મેળવે છે અને બે વખત આપી દે જથ્થાબંધ ઊર્જા મેળવે છે એની કેપેસિટી પ્રમાણેની વાત કરું છું અને એટલી જ ઊર્જા આપી દે છે એટલે પંખાની સ્પીડ મેન્ટેન થાય છે જો એવું ના થતું હોત તો પંખાની સ્પીડ મળે નહીં એટલે કેપેસિટર પ્રોપર વર્ક ના કરે બરાબર કામ ના કરે तो पंखा की स्पीड जो होवी जोईए मळती नथी आ व्यवहार में कैपेसिटर ना उपयोग छे जे आपणे समझी शकीए छे तो आ कैपेसिटर एसी प्राप्ति स्थान साथे आपणे जोड़ेलू छे ए प्राप्ति स्थान ना वोल्टेज आटला छे कैपेसिटर नी बे प्लेट वच्चे नो आ एसी परिपथ नी वात छे बराबर तो बे प्लेट वच्चे नो पीडी वी होय कैपेसिटर नी बे प्लेट वच्चे नो पीडी વી હોય અને કોઈ એક સમયે પ્લેટ પરનો વિદ્યુતભાર કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર ક્યુ હોય આપણે સ્મોલ ક્યુ વડે દર્શાવીએ ક્યુ હોય તો વી બરાબર ક્યુ અપોન સી આ પરિણામ નંબર બે
આપણે c બરાબર q / v એવું સૂત્ર લેતા હતા વ્યાપક સૂત્ર એને બદલે v બરાબર q / c હવે 1 અને 2 જુઓ ડાબી બાજુઓ કેવી છે સરખી તો 1 અને 2 ની સરખામણી કરી શકીએ એટલે 1 અને 2 સરખા આવતા एक अने बेनी सरखामणी करिए तो q अपॉन c पहला बीजू समीकरण लखू छु q अपॉन c बराबर vm sin ओमेगा t आ c ने आपरे आ बाजू ले लिए એટલે vm into c sin ओमेगा t આવું થાય q बराबर q નું સૂત્ર મળે વિદ્યુત ભારનું q बराबर c vm sin ओमेगा t વિદ્યુત ભાર છે એની પરથી આપણે પ્રવાહ મેળવવો છે આપણો મુખ્ય હેતુ શું છે વોલ્ટેજના સૂત્ર વોલ્ટેજનું સૂત્ર આપ્યું છે અને અનુરૂપ પ્રવાહનું સૂત્ર શું થાય એ પ્રવાહનું સૂત્ર મેળવવું છે તો ત્રીજા ચેપ્ટરમાં આપણે પ્રવાહ માટે I = dq / dt આવું લખ્યું છે I = પ્રવાહ I = dq / dt આ સૂત્ર છે dq / dt એટલે વિદ્યુત ભારનું વિકલન કરીએ સમયની સાપેક્ષે એટલે પ્રવાહ મળે એટલે આ સમીકરણ 3 નું શું કરવાનું વિકલન કરવાનું સમીકરણ 3 નું વિકલન કરતા એનું વિકલન કરીએ એટલે I બરાબર dq / dt પણ dq / dt એટલે આનું વિકલન કરું તો c અને vm તો અચળ c અને vm કેવા અચળ હવે સાઈન નું વિકલન શું થાય તો કોસ એટલે કે કોસ ઓમેગા ટી પાછું ઓમેગા ટી નું વિકલન કરો ઓમેગા વિકલનમાં વિકલનનો જવાબ ગુણાકારમાં લખવાનો ગઈ વખતે ઇન્ડક્ટર વખતે આપણે સંકલન કર્યું હતું સંકલનમાં પાછું વિકલન હતું એટલે છેદમાં ઓમેગા લખ્યા અહીંયા ગુણાકારમાં ઓમેગા લખાય આ ઓમેગા આના ગુણાકાર નહીં આખા કોસના ગુણાકારમાં છે એટલે ઓમેગાને આગળ લખી દો એટલે ઓમેગા સી વીએમ આ કેપિટલ સી છે જો કેપેસિટરના કેપેસિટન્સમાં કેપિટલ સી છે તો ઓમેગા સી વીએમ કોસ ઓમેગા ટી પ્રવાહનું સૂત્ર મળી આપણને એસી પ્રવાહ છે આપણે સ્મોલ આઈ વડે દર્શાવીએ છીએ પણ અહીં સાઈન વિધેય છે તો મારે અહીંયા સાઈન વિધેય લાવવું છે તો કોસ ઓમેગા ટી ની જગ્યાએ હું શું લખી શકું તો સાઈન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 આવું લખી શકાય અથવા પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી તો કોસ ઓમેગા ટી ગઈ વખતે ઇન્ડક્ટરમાં આપણે માઇનસ લખ્યું હતું અહીંયા માઇનસ કોસ ઓમેગા ટી બરાબર સાઈન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 લખ્યું હતું અહીંયા પ્લસ પાઈ બાય 2 આવશે કારણ કે માઇનસ સાઈન નથી આગળ અહીંયા માઇનસ સાઈન નથી બરાબર એટલે કોસ ઓમેગા ટી બરાબર સાઈન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 એ કિંમત અહીંયા લખી દઉં એટલે પ્રવાહનું સૂત્ર હવે શું થશે ફાઇનલ સૂત્ર આ પ્રવાહનું આઈ બરાબર ઓમેગા સી વીએમ સાઈન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 હવે આ જે ઓમેગા સી છે એને મારે છેદના છેદમાં લખવા હોય તો લખાય એટલે પ્રવાહનું સૂત્ર આપણને આવી રીતે લખી શકાય વીએમ અપોન 1 અપોન ઓમેગા સી ઇન્ટુ સાઈન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 જો મેં ઓમેગા સી આમ તો ગુણાકારમાં હતા આપણને કોઈ કશું નડતા નથી પણ એને મારે અવરોધ તરીકે બતાવવું છે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ અસરકારક અવરોધ તો એ 1 / ઓમેગા સી લેવાય શું લેવાય 1 / ઓમેગા સી આપણે પહેલું અવરોધવાળું સૂત્ર હતું જ્યારે અવરોધવાળો પરિપથ હતો એનું સૂત્ર જ્યારે તારવેલું પ્રવાહનું તો I બરાબર Vm / R લખેલા યાદ હોય તો અથવા યાદ કરો જોઈ લો તમે એકલા અવરોધ વાળો પરિપથ પહેલો પ્રશ્ન હતો એમાં પ્રવાહના સૂત્રમાં I = Vm / R sin ωt એવું લખેલું તો આ R ની જગ્યાએ છે 1 / ωc કોની જગ્યાએ છે R ની જગ્યાએ અને ઇન્ડક્ટર વાળા પરિપથમાં Vm / ωl હતા Vm / શું હતું ωl અહીંયા 1 / ωc મળે છે આપણને અવરોધ ની જગ્યાએ એટલે એ એક અવરોધ જેવું કામ કરે છે અવરોધ વાળા પરિપથમાં જે કામ અવરોધનું છે એટલે કે પ્રવાહનું નિયંત્રણ કરવાનું છે એ રીતે કેપેસિટર વાળા પરિપથમાં પ્રવાહનું નિયંત્રણ કરતો ભાગ કયો તો 1 / ωc જે પ્રવાહનું નિયંત્રણ કરે છે આ 1 / ωc
वन अपॉन ओमेगा सी एने कहवाय एक्स सी पहला ओमेगा एल था एने आपणे एक्सएल कहता था अहींया वन अपॉन ओमेगा सी ने एक्स सी कहेवानुं छे अने एक्स सी ए शुं छे तो कैपेसिटर नो कैपेसिटिव रिएक्शन रिएक्टन्स कैपेसिटिव रिएक्टन्स कैपेसिटर नो शुं छे कैपेसिटिव रिएक्टन्स अने एनो एकम अवरोध ना एकम जेवो छे એટલે કે ઓમ છે ઓમેગા સી નો એકમ ઓમ નહીં વન અપોન ઓમેગા સી નો એકમ ઓમ તો ઓમેગા સી નો એકમ શું થાય ઓમ ઇન્વર્સ થાય પણ આપણે વન અપોન ઓમેગા સી નો એકમ લેવાનું છે જે કેપેસિટીવ રિએક્ટન્સ કહેવાય જેને એક્સ સી વડે દર્શાવાય એક્સ સફિક્સમાં સી લખ્યા છે કેપેસિટીવ રિએક્ટન્સ કોનો કેપેસિટરનો એટલે કેપેસિટરનો કેપેસિટીવ રિએક્ટન્સ થયો તો આ સૂત્ર જે લખ્યું વન અપોન ઓમેગા સી એને બદલે હું એક્સ સી લખી શકું તો આઈએમ નું પ્રવાહ આઈ નું સૂત્ર શું થાય તો આઈ બરાબર વીએમ અપોન એક્સ સી ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ હજુ ફેરફાર કરવો હોય તો વીએમ અપોન એક્સ સી એટલે એને આઈએમ કહી દઉં શું કહી દઉં આઈએમ इंटू साइन ओमेगा टी प्लस पाई बाय टू तो आज परिणाम मळ्यो फाइनल सूत्र थई गयो प्रवाहनो आपो आने नंबर आपी दिए आपणे चार हवे समीकरण एक जे प्राप्तिस्थानना वोल्टेज नुं सूत्र छे जेमां वोल्टेज नी कळा ओमेगा टी छे ज्यारे अहींया प्रवाहनी कळा ओमेगा टी प्लस पाई बाय टू छे कोनी कळा वधारे छे वोल्टेज नी कळा वधारे हशे કે પ્રવાહની કળા વધારે હશે તો ચોખ્ખું જ દેખાય છે અહીંયા ઓમેગા ટી માં પાઈ બાય ટુ ઉમેરેલા છે એટલે એકલા ઓમેગા ટી કરતા આ કળા જે છે ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ એ વધારે છે એટલે કોની કળા વધારે થઈ તો પ્રવાહની કળા વધારે થઈ કોની કળા વધારે થઈ પ્રવાહની કળા વધારે થઈ પ્રવાહની કળા વધારે છે એટલે પરિપથની અંદર પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા કળામાં આગળ છે કેટલો આગળ છે તો પાઈ બાય ટુ જેટલો આગળ છે કેટલો આગળ છે પાઈ બાય ટુ જેટલો પ્રવાહ આગળ છે કોના કરતા વોલ્ટેજ કરતા ઇન્ડક્ટર વાળા પરિપથમાં શું હતું પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય ટુ જેટલો પાછળ હતો અહીંયા એ પ્રવાહ કળામાં વોલ્ટેજ કરતા પાઈ બાય ટુ જેટલો આગળ છે આટલો ફરક છે ઇન્ડક્ટર અને કેપેસિટર વાળા પરિપથમાં ઇન્ડક્ટર વાળા પરિપથમાં વોલ્ટેજ આગળ હતા કેપેસિટર વાળા પરિપથમાં પ્રવાહ આગળ છે ત્યાં વોલ્ટેજ કેટલો આગળ હતો પ્રવાહ કરતા પાઈ બાય ટુ અહીંયા વોલ્ટેજ કેટલો પાછળ છે પાઈ બાય ટુ જો વોલ્ટેજ પાછળ છે એવું બોલી શકાય અથવા પ્રવાહ આગળ છે એવું બોલી શકાય હું એવું બોલું છું જો એક વખત એવું બોલું છું કે કેપેસિટર ધરાવતા પરિપથમાં માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય ટુ જેટલો આગળ છે વોલ્ટેજ પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય ટુ જેટલો આગળ છે એનાથી ઊંધું બોલવું હોય તો પ્રવાહ આગળ છે એને બદલે મારે એવું કહેવું છે કે વોલ્ટેજ પાછળ છે તો સાચું તો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ એ પ્રવાહ કરતા કળામાં પાઈ બાય ટુ જેટલો પાછળ છે બંને રીતે બોલી શકાય પણ જનરલી આપણે પ્રવાહ પહેલો વાપરીશું કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા શું છે એટલે એક સૂત્ર ધારે ઇન્ડક્ટર માટે હોય કે કેપેસિટર માટે હોય પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય ટુ જેટલો આગળ છે કે પાછળ એવું કહેવાનું વોલ્ટેજ પાછળ છે કે આગળ એવું નહીં કહેવાનું પ્રવાહ માટે કહેવાનું તો આ પરિપથમાં કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય ટુ જેટલો આગળ છે અને ઇન્ડક્ટર હોય તો પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય ટુ જેટલો પાછળ છે બરાબર એટલે પ્રવાહ આગળ છે કે પાછળ એવું આપણે કહીશું કોની સરખામણીમાં વોલ્ટેજની સરખામણીમાં તો અહીંયા પ્રવાહ આગળ છે આનો મારે પાવર વ્યય લેવો હોય તો પાવર પી બરાબર વીઆઈ જો એનું પણ સૂત્ર લખીએ આપણે સરેરાશ પાવર લેવો છે તો પહેલા તો પાવરનું સૂત્ર લખવાનું પાવર પી બરાબર વીઆઈ જે ઇન્ડક્ટરમાં પણ આપણે લખેલું વી એટલે વીએમ સાઈન ઓમેગા ટી આઈ એટલે આઈએમ એકચ્યુઅલી આ કોસ ઓમેગા ટી છે હું અહીંથી ડાયરેક્ટ કોસ ઓમેગા ટી વાળું સૂત્ર લખી દઉં છું વીએમ અપોન વન અપોન ઓમેગા સી ઇન્ટુ કોસ ઓમેગા ટી અથવા તો અહીંથી લખું તો સાઈન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ એટલે કોસ ઓમેગા ટી
હવે Vm અને Im તો ખરા જ sin ωt cos ωt આગળ ગુણાકારમાં બે હોય તો 2 sin ωt cos ωt એટલે sin 2 ωt તો પછી છેદમાં બે પણ લખવા પડે Vm Im by 2 into sin 2 ωt મેં શું કર્યું આને બે વડે ગુણ્યા બે વડે ભાગ્યા બે વડે ગુણ્યા 2 sin ωt cos ωt એટલે sin 2 ωt થઈ ગયા નિત્ય સંપ્રમાણ જે ઇન્ડક્ટરમાં પણ આપણે લીધેલું છેદમાં બે વડે ભાગવાનું આ પાવર મળ્યો હવે સરેરાશ પાવર લેવો હોય તો આ તો અચળ છે એટલે એમ ના એમ આવે Vm Im by 2 એમ ના એમ પણ આનું સરેરાશ લેવું પડે sin 2 ωt અને sin 2 ωt નું સરેરાશ 0 થાય એટલે પાવર બે શૂન્ય થઈ જાય અને એ પાવર બે શૂન્ય કેવી રીતે થાય જેવું ઇન્ડક્ટરમાં આપણે સમજ્યા ચાર ભાગ પાડીને 0 થી 1 1 થી 2 2 થી 3 3 થી 4 એવું કેપેસિટરમાં એવું હોય 0 થી કેપિટલ T by 4 સમયમાં કેપેસિટર ફૂલ્લી ચાર્જ થાય ધારો કે ઉપરની પ્લેટ ધન બને નીચેની પ્લેટ ઋણ બને મહત્તમ ધન મહત્તમ ઋણ પછી T by 4 થી T by 2 એ સમયની અંદર આ ધન પ્લેટ છે એનો ધન વીજભાર ઘટતો જાય એટલે કે ઉર્જા ગુમાવતો જાય કેપેસિટર અને ઋણ છે એનો ઋણ વીજભાર ઘટતો જાય ઉર્જા ગુમાવતો જાય એક સમયો આવે કેપિટલ T by 2 સમયે કેપેસિટરની ઉર્જા શૂન્ય થઈ જાય એટલે ડિસ્ચાર્જ થઈ તો અડધા ચક્રના અડધા ભાગમાં એટલે કે ચોથો ભાગ એક ચક્રના ચોથા ભાગ દરમિયાન કેપેસિટર શું થાય ચાર્જ થાય બીજા ચોથા ભાગની અંદર એ ડિસ્ચાર્જ થઈ જાય એટલે પરિપથને ઉર્જા પાછી આપી દે એ સંગ્રહ કરી રાખતું નથી ઉર્જા આદર્શ કેપેસિટર અથવા શુદ્ધ કેપેસિટર જેટલી ઉર્જા પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવે છે એટલી પરિપથને આપી દે છે એટલે પંખાને આપી દે છે પંખાની સ્પીડ વધી જાય એકદમ જ ઉર્જા મળે એસીની ઉર્જા તો પંખાને મળતી જ હોય પ્રાપ્તિ સ્થાનની ઉર્જા ડાયરેક્ટ તો પંખાને મળતી હોય પણ કેપેસિટર થ્રુ પણ મળે એટલે ઉર્જા વધી જાય એટલે પંખાની સ્પીડ શું થાય વધી જાય પછી આવર્તકાળના ચોથા ભાગમાં ત્રીજો ભાગ જે આવે ટી બાય ટુ થી થ્રી ટી બાય ફોર એમાં ફરીથી પાછું કેપેસિટર ચાર્જ થાય પણ જે ઉપરની પ્લેટ પહેલા ધન બની હતી એ ઋણ થતી જાય ને આ ધન થતી જાય મહત્તમ ધન થઈ જાય થ્રી ટી બાય ફોર સમય અને મહત્તમ ઋણ થઈ જાય એટલે એ પાછું ચાર્જ થઈ ગયું પછી પાછું થ્રી ટી બાય ફોર થી કેપિટલ ટી સમયગાળા દરમિયાન એ પાછી ઉર્જા પરિપથને આપી દે એટલે પાછું ડિસ્ચાર્જ થઈ જાય એટલે એક પૂર્ણ ચક્ર વખતમાં કેપેસિટર બે વખત ફૂલ ચાર્જ થાય ને બે વખત ફૂલ ડિસ્ચાર્જ થઈ જાય એટલે જેટલી ઉર્જા મેળવે છે પ્રાપ્તિ સ્થાનમાંથી એટલી ઉર્જા પરિપથને જ્યાં જરૂર છે ત્યાં આપી દે છે બરાબર એટલે એમાં પાવર વ્યય થતો નથી કેપેસિટરમાં પાવર વ્યય થતો નથી બીજી એક વસ્તુ ધ્યાન રાખો આ શુદ્ધ કેપેસિટરની વાત છે વ્યવહારમાં જે કેપેસિટર હોય એમાં તો શું હોય અથવા વ્યવહારમાં જે ઇન્ડક્ટર હોય એમાં શું હોય તો થોડો ઘણો ઉર્જાનો વ્યય થાય પણ અવરોધ જેટલો નહીં અવરોધમાં તો ઉર્જાનો બહુ જ વ્યય થાય જ્યારે ઇન્ડક્ટર અને કેપેસિટરમાં ઉર્જાનો વ્યય થાય પણ કેવો ઓછો પણ આપણે શુદ્ધ કેપેસિટર લઈએ છીએ શુદ્ધ ઇન્ડક્ટર લઈએ છીએ એટલે એમાં પાવર વ્યય શું છે શૂન્ય છે પછી આના ફેઝર બનાવવો હોય તો બનાવી શકાય આપણે ઇન્ડક્ટર માટે ફેઝર બનાવેલો જો કેવી રીતે ફેઝર બનાવેલો હોય અહીંયા હું સહેજ એની આકૃતિ તમને સમજાવી દઉં આપણે ઇન્ડક્ટર માટે જે ફેઝર ડાયાગ્રામ તૈયાર કરેલો વોલ્ટેજ માટેનો ફેઝર ફિક્સ જ હોય આપણો આ જ દિશામાં હોય આ Vm છે મહત્તમ વોલ્ટેજ ઓમેગા ટી જેટલો ખૂણો એનો છે એની કળા ઓમેગા ટી છે વોલ્ટેજની મહત્તમ મૂલ્ય જેટલી લંબાઈનો સદિશ દોરવાનું એક્સ અક્ષ સાથે ઓમેગા ટી જેટલો ખૂણો બનાવવાનો એટલે અહીંયા જે V બરાબર Vm sin ઓમેગા ટી આનો હું એક્સ ઘટક લઉં સોરી વાય ઘટક લઉં તો આ V બરાબર Vm sin ઓમેગા ટી છે હવે અહીંયા આપણે સમીકરણ નંબર 4 માં 1 અને 4 ની સરખામણી કરીને એવું કીધું કે પ્રવાહ છે એની કળા પાઈ બાય 2 જેટલી વધારે છે વોલ્ટેજ કરતાં ઇન્ડક્ટર વાળા પરિપથમાં આની સાથે 90 અંશના ખૂણે પ્રવાહ આપણે આ બાજુ બતાવેલો તો અહીંયા કેપેસિટરમાં આ બાજુ બતાવવાનો કેટલા ખૂણે 90 અંશના ખૂણે વોલ્ટેજનો ફેઝર બતાવ્યો છે એની સાથે 90 અંશના ખૂણે પ્રવાહનો ફેઝર બતાવવાનો Im આ બે વચ્ચેનો ખૂણો કેટલો 90 તો જુઓ અહીંથી શરૂ કરું તો આ પ્રવાહનો જે ફેઝર છે એનો કુલ ખૂણો x અક્ષ સાથે કેટલો તો 90 વત્તા ઓમેગા ટી એટલે કે પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી આ કુલ ખૂણો એટલો થઈ ગયો પ્રવાહના ફેઝરનો પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી અથવા ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 આ વોલ્ટેજ અને પ્રવાહ માટેનો ફેઝર થયો આનો પણ y ઘટક લઉં એટલે મને Im sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 મળે Im sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 આ મળે
અને વોલ્ટેજ માટેનો પ્રવાહ વાય ઘટકનો તો વીએમ સાઈન ઓમેગા ટી સૂત્ર મળે, એટલે આ ફેઝર થયો. એને અનુરૂપ મારે આલેખ બતાવવો હોય તો વી વિરુદ્ધ ઓમેગા ટી અને આઈ વિરુદ્ધ ઓમેગા ટી એનો આલેખ આપણે દોરવો છે. જો આલેખ દોરવો હોય તો અહીંયા સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈ બાય ટુ એટલે એકચ્યુઅલી કોસ છે. વાસ્તવમાં તો કોસ હતું, આપણે કોસ ઓમેગા ટી ની જગ્યાએ આવું લખી, બાકી પ્રવાહના સૂત્રમાં તો કોસ વિધેય જ હતું. ઝીરો સમયે કોસ વિધેયનું મૂલ્ય મહત્તમ હોય એટલે પ્રવાહનો આલેખ મહત્તમથી શરૂ થાય. એટલે ધારો કે આવું પ્રવાહનો આલેખ દોરું છું, આવો આલેખ મળે પ્રવાહ, અને વોલ્ટેજનો આલેખ તો ઝીરો થી જ શરૂ થાય, સાઈન લીધે ઝીરો સમયે ઝીરો હોય, એટલે જે વખતે પ્રવાહ શૂન્ય હોય એ વખતે વોલ્ટેજ મહત્તમ હોય, અને પ્રવાહ મહત્તમ હોય વખતે વોલ્ટેજ શૂન્ય, પાછો પ્રવાહ શૂન્ય હોય એટલે વોલ્ટેજ મહત્તમ હોય, તો એનો આલેખ આપણને આવો મળે. આ વોલ્ટેજનો એક્ઝેક્ટ આકાર આપણે બનાવવાનો, તો આ વોલ્ટેજ માટેનો આલેખ થયો, પ્રવાહ માટેનો આલેખ થયો. ઇન્ડક્ટર વાળા પરિપથમાં પ્રવાહનો આલેખ વોલ્ટેજ તો આ જ હતો, પ્રવાહ આ બાજુ મહત્તમથી શરૂ થવાનો એટલે આપણે અહીંથી મહત્તમથી શરૂ થઈને આવો લીધેલો, એટલે આ ડોટ લાઈન જે બતાવી એના કરતા ટોટલી ઉલટો આકાર હતો ઇન્ડક્ટર વાળા પરિપથમાં, પણ આ કેપેસિટર વાળો પરિપથ છે તો વોલ્ટેજનો આલેખ તો આ આવશે જ, ઉગમ બિંદુથી શરૂ થઈને પ્રવાહનો આલેખ આવો આવશે, એનો ફેઝર ડાયાગ્રામ આવો થશે, પાવર મે ઝીરો થશે, એમાં સરેરાશ પાવર એનો શું થશે, ઝીરો થશે. તો આ થયો કેપેસિટર વાળો પરિપથ, અને આ પાવર બે શૂન્ય કેવી રીતે થાય જેવી સમજૂતી ઇન્ડક્ટરમાં આપી હતી આપણે આજના જ લેક્ચરમાં, સ્ટાર્ટિંગ આપણે કરેલું એમાં કે ઇન્ડક્ટર બતાવેલું બાજુમાં એના ઝીરો થી એક, એક થી બે, બે થી ત્રણ, ત્રણ થી ચાર જે ભાગ બતાવેલા એક્ઝેક્ટ એવું, પણ પ્રવાહનો જે આલેખ હશે એ પેલા કરતા ખાલી ઉલટો હશે, એ સમજૂતી આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું બરાબર. પણ કેપેસિટર વાળો પરિપથ હોય તો એના માટે આટલી સમજૂતી છે. કેપેસિટર સાથેનો એસી પ્રાપ્તિ સ્થાનનો જે પરિપથ છે, કેપેસિટરને લાગુ પાડેલો એસી વોલ્ટેજ, એમાં વોલ્ટેજનું સૂત્ર લખવાનું, કેપેસિટરના બે છેડા વચ્ચેનો પીડી વી હોય તો ક્યુ અપોન સી લખાય, કોઈ એક સમયે વીના બે સૂત્રો સરખાવ્યા, ક્યુનું સૂત્ર બનાવ્યું, વિકલન કર્યું, ક્યુનું વિકલન કર્યું એટલે ડીક્યુ અપોન ડીટી એટલે પ્રવાહ કહેવાય, તો એ પ્રવાહનું સૂત્ર મેળવ્યું, પ્રવાહના સૂત્રમાં જેવા જરૂરી ફેરફારો થાય એ ફેરફારો કરી, અને આઈ બરાબર આઈ એમ સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈ બાય ટુ મેળવ્યું. એક પ્રશ્ન અહીં સુધીનો પૂછાય તમને, પ્રવાહના સૂત્ર સુધીનો. પછી બીજો પ્રશ્ન પાવરનો પૂછાય, આ પ્રવાહનું સૂત્ર છે એની જોડે જોડે ફેઝર અને આલેખ દોરી દેવાનું. પાવરનો પ્રશ્ન અલગ પૂછી શકાય તમને, પાવર કેટલો હોય સરેરાશ પાવર, અને એ સરેરાશ પાવર શૂન્ય કેવી રીતે છે, આ યોગ્ય આકૃતિ દોરી સમજાવો. તો પેલી જે આકૃતિ જે હજુ આપણે સમજવાની બાકી છે એની સાથેનો એ પ્રશ્ન થાય બરાબર. તો જુઓ, આજ સુધીમાં આ ચેપ્ટર ચાલુ કર્યું ત્યારથી આજ સુધીમાં આપણે એકલા અવરોધ વાળા પરિપથની જે ચર્ચાઓ કરી એવી જ ચર્ચા, એકલા ઇન્ડક્ટર વાળો પરિપથ એ જ ચર્ચાઓ, એકલા કેપેસિટર વાળો પરિપથ. અવરોધ વાળો પરિપથ હોય તો વોલ્ટેજનું સૂત્ર બધામાં, વોલ્ટેજનું સૂત્ર તો ફિક્સ જ હોય, પ્રવાહના સૂત્રો બધામાં બદલાયા. પાવર અવરોધ વાળો પરિપથ હતો એમાં પાવર વે હતો પી બરાબર વીઆઈ અથવા એ સ્ક્વેર આર પ્રમાણે, પણ કેપેસિટર અને ઇન્ડક્ટર વાળા પરિપથની અંદર પાવર વે થતો નથી. પછી ત્રણેયમાં આપણે ફેઝર પણ બનાવ્યા, એકલો અવરોધ હતો, વોલ્ટેજ અને પ્રવાહનો ફેઝર એક જ દિશામાં હતો, પણ ઇન્ડક્ટર અને કેપેસિટર વાળા પરિપથમાં વોલ્ટેજ સાથે પ્રવાહનો ખૂણો 90 બનતો હતો, કારણ કે કળા તફાવત 90 હતો, અને એ પ્રમાણે એના આલેખ તૈયાર કર્યા બરાબર. તો આજનું લેક્ચર અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ.